नमस्कार धोरण 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર તમારું જે 29/9/2022 ના રોજ સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવાવાનું છે તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ પ્રશ્ન બેંક નું સોલ્યુશન જોવાના છીએ। અહીંયા તમે જોઈ શકો છો તમામ એટલે તમામ જવાબો આપેલા જ છે। તો મિત્રો શરૂઆત કરીએ આપણા પ્રશ્ન નંબર એ એટલે કે સેક્શન એ થી। તો તે પહેલા એક નાનકડી વાત કે આ પ્રશ્ન પેપર ની અંદર મોસ્ટ આઈએમપી વાપ ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે એટલા માટે 100% એટલે 100% પેપર આમાંથી પૂછાશે। तो જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો। તેમાં પહેલું છે નિગ્રીટો, તેમની સામે આવશે ઈ હબસીઓ। બીજું છે સંગીત પારિજાત, તેમાં આવશે સી પંડિત અહોબલ। ત્રીજું છે શ્રમિષ્ઠા તળાવ, તેમાં આવશે એ વડનગર। ત્યાર પછી છે દલદલ કે પીટ પ્રકારની જમીન, તેમાં આવશે બી ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુના કિનારાના ભાગ। અને પાંચમું છે ઈસવીસન 2002, તેમાં આવશે એફ એટલે કે મહિલા સશક્તિકરણ વર્ષ। ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે કશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વનો ગ્રંથ છે, તેમાં આવશે રજત રંગીણી। બીજું છે ચીની મુસાફર ખાલી જગ્યા નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, તેમાં આવશે હ્યુએનસંગ। ચોથું છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વસ્તુશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવ્યું છે, તેમાં આવશે 8। પાંચમું છે ભારતમાં લગભગ ખાલી જગ્યા 100% જળ સિંચાઈ માટે ઉપયોગી છે, તેમાં આવશે 84%। છઠ્ઠું છે કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નહેરનું નિર્માણ ઈસુની બીજી સદીમાં થયું હતું, તેમાં આવશે ગ્રેન્ટ એનિકટ। અને સાતમું છે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ખાલી જગ્યા 100% છે, તેમાં આવશે 16.63%। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું છે। તો આઠમો પ્રશ્ન છે અથર્વવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે, તેમાં આવશે ખોટું। ત્યાર પછી બીજું છે તક્ષશિલા પ્રાચીન ગંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું, તેમાં આવશે સાચું। ત્યાર પછી છે શક્રપાણી દત્તે ચિકિત્સા ગ્રંથ નામનો ગ્રંથ લખ્યો છે, તેમાં આવશે સાચું। ત્યાર પછી છે યોગશાસ્ત્રના રચયિતા મહર્ષિ પાણી પતંજલિ છે, તેમાં આવશે સાચું। ત્યાર પછી બારમું છે કૃષ્ણરાજ સાગર સિંચાઈ યોજના કૃષ્ણા નદી પર આવેલી છે, તેમાં આવશે ખોટું। અને એના પછીનું છે તેરમું બેરોજગારનું મુખ્ય કારણ ગરીબી છે, તેમાં આવશે ખોટું। ત્યાર પછી પ્રશ્ન નંબર કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, જેમાં 14મો પ્રશ્ન છે મધ્યયુગના કયા કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે, તેમાં જવાબ આવશે પંપા પોના અને રત્ના। ત્યાર પછી 15મો પ્રશ્ન છે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર કયું હતું, તેમાં આવશે તક્ષશિલા। 16મું છે વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને કયા 3 વિભાગોમાં વહેંચ્યું, તેમાં આવશે તંત્ર હોરા અને સંહિતા। 17મું છે બૌદ્ધ આચાર્ય નાગાર્જુને કયા 2 પુસ્તકો લખ્યા છે, તેમાં આવશે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી। ત્યાર પછી 18મું છે ભાખલા નાગલ યોજનાની સિંચાઈનો લાભ કયા રાજ્યોને મળે છે, તેમાં આવશે પંજાબ હરિયાણા અને રાજસ્થાન। હવે ગરીબી રેખા એટલે શું તે તમારે જાતે મિત્રો એક ક્વેશ્ચન લખવો પડશે। ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે, જેમાં 20મો પ્રશ્ન છે અબ્દુલ ફઝલનો ભાઈ જે ફારસી ભાષાનો મહાન કવિ હતો તે, તો એનું નામ હતું ફેઝી। 21મો છે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કોણે રચ્યો, તેમાં આવશે ચિતંબરાદાય। 22મો છે કૃષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ, તેમાં આવશે તક્ષશિલા। 23મો છે બિહારના ભાંગલપુર જિલ્લાના કયા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી બુદ્ધની તામ્રમૂર્તિ મળી આવી છે, તેમાં આવશે સુલતાનગંજ। 24મો છે ભારતના ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે, તેમાં આવશે સિંચાઈ। 25મો છે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી, તેમાં આવશે હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે। 26મો છે ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે, તેમાં આવશે પંજાબ। ત્યાર પછી મિત્રો સેક્શન નંબર બી છે, તો સેક્શન નંબર બી જે છે એના આન્સર અહીંયા તમે જોઈ શકો છો, નીચે જવાબો જે લખેલું છે ત્યાંથી સ્ટાર્ટ થશે, એમાં માત્ર જવાબો જ આપેલા છે, માટે તમારે ક્વેશ્ચન જે છે એના સ્ક્રીનશોટ લેવા પડશે મિત્રો। તો ચાલો હવે આના સ્ક્રીનશોટ લઈ લો। તો સેક્શન નંબર બીમાં 27 થી 40ના સ્ક્રીનશોટ લઈ લો, ઓકે? તો ચાલો લેવાઈ ગયો સ્ક્રીનશોટ। એમના પછી હવે 41 થી 46 અને સેક્શન નંબર સીના 51 સુધીના ક્વેશ્ચનના સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને તમારી પાસે પ્રશ્નો હોય અને એના જવાબો નીચે આપેલા છે તે તમે લખી શકો અને પાકા પણ કરી શકો। ચાલો એમની આગળ જઈએ, તો હવે 52 થી લઈ અને 66 સુધીના ક્વેશ્ચનના સ્ક્રીનશોટ લઈ લો। ચાલો હવે જોઈએ સેક્શન નંબર ડી, તો સેક્શન નંબર ડીના 67 થી લઈ અને 72 સુધીના ક્વેશ્ચન જે છે એમના સ્ક્રીનશોટ લઈ લો।
હવે એમના જવાબો સ્ટાર્ટ થાય છે મિત્રો. અહીંયા સેક્શન નંબર બી ના જવાબો છે, જેમાં 27મા ક્વેશ્ચનનો જવાબ જે છે એ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, જેને ત્રિપિટક કહેવાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથ પણ લખાયા છે. આવી જ રીતે તમામ ક્વેશ્ચનના આન્સર આપેલા છે, તો હવે તમારી પાસે પ્રશ્નો પણ છે અને જવાબ પણ છે. તો હવે હું ધીમે ધીમે સ્ક્રોલ કરતો જાઉં છું, જે તમારે જોતું જવાનું છે અને લખતું જવાનું છે.